કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદ પિંડોરિયાએ આરોગ્ય સમિતિના સદસ્ય તરીકે રાજીનામું આપ્યું છે. કદાચ તેમની નારાજગી કારોબારી ચેરમેન ન બનાવાયા હોય તે પ્રત્યે હોઈ શકે છે. જિલ્લા ભાજપના અધ્યક્ષે સમગ્ર બાબતે ચર્ચા કરી. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી સદસ્યો તથા અન્ય સમિતિના સદસ્યોની જાહેરાત થઈ સિનિયર સદસ્ય અરવિંદ પિંડોરિયા સભા છોડીને ચાલ્યા ગયા અને પાછળથી આરોગ્ય સમિતિના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કેશુભાઈ પટેલે સમગ્ર સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે જ્યાં સુધી કચ્છ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીની છેલ્લા દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓની રચના, પ્રમુખ ઉપપ્રમુખો, આવી અનેક પ્રકારની નવા જ્યારે વહીવટમાં પ્રમુખ અને બધા આવ્યા છે ત્યારે પાર્ટીએ સીધું લક્ષ્ય રાખ્યું છે યોગ્ય વ્યક્તિ, સિનિયોરિટી, બધી સમાજનો સમાવેશ થઈ શકે. કારણ કે પાર્ટી છે કોઈ એક વ્યક્તિ કે એક સમાજની નથી હોતી, વિવિધ સમાજ પાર્ટી સાથે જોડાયેલી છે. કોઈપણ સમાજને એવો અહેસાસ ન થાય કે અમારી ક્યાંય નોંધો નથી લેવાતી. આ બધા પાસા લક્ષ્યમાં રાખી અને જિલ્લા ભાજપે પ્રદેશના હોદ્દેદારોથી સંકલન કરી એના માર્ગદર્શન હેઠળ આ બધી રચનાઓ થઈ છે. એવી જિલ્લા પંચાયતની પણ 16 તારીખના વિવિધ સમિતિની રચના થઈ. અરવિંદભાઈ કાલે મને વાત કરી કે ભાઈ, હું વર્ષોથી પાર્ટી જોડે રહેલો છું, પાર્ટીમાં વિવિધ સમિતિનો પણ જવાબદાર ચેરમેન રહેલો છું, તો મને એવું લાગે છે કે આ વખતે હું કોઈપણ સમિતિનો ચેરમેન કે સમિતિમાં ન રહું, જેથી કરીને બીજા લોકોને આનો લાભ મળે. પાર્ટીમાં ક્યારે પણ આટલી મોટી પાર્ટી છે, તમે જોયું હશે પ્રેસ મીડિયા ગમે ત્યારે વાત કરતા હોય કે આવું થશે આવું થશે, જે રિઝલ્ટ જ અને જે નિમણૂકો અને નિમણૂકો થયા પછી જે વાતાવરણ, એ કચ્છ જિલ્લાનું પાર્ટીમાં ક્યાંય પણ પાર્ટીને નુકસાન થાય એવી ક્યાંય વાત નથી આવી, ક્યાંય પાર્ટીની સામે કોઈ અને નારાજગી પણ વ્યક્ત નથી કરી. અને ન કરવાનું પાછળ કે આપણે નિષ્ઠાથી જે યોગ્ય વ્યક્તિ છે એને આપણે જવાબદારીમાં બેસાડ્યા છે, કોઈ મારા તારા કરતાં સારા માણસોને જવાબદારી સોંપી છે, જેથી કરીને પાર્ટીનો આવતા દિવસોમાં જે હેતુ છે લોકોને સુખાકારીમાં લોકોના કામ થાય અને લોકોને જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે એ વિશ્વાસ આવતા દિવસોમાં દિન પ્રતિદિન વધે. અને ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે, સત્તા એ માત્ર સત્તા નહીં પણ સત્તાના સાધન માનીને લોકોને ઉપયોગી થાય, આવી જ્યારે ભારતીય જનતા પાર્ટી નેમ છે અને અમે પણ એનાથી લોકોની નાની નાની વસ્તુને લક્ષ્યમાં રાખીને જે જવાબદારી સોંપી છે એ બધા પાસાનો વિચાર કરીને યોગ્ય વ્યક્તિને, ઘણી વખતે કોઈપણ માણસને અપેક્ષા હોય અને પાર્ટીમાં સ્વાભાવિક રાજકારણ હોય ત્યારે મહત્વાકાંક્ષા અપેક્ષા હોય તો જ એ સક્રિય રહે અને એ મળવું પણ જોઈએ સમય આવે ત્યારે. પણ હોદ્દા એક મર્યાદિત હોય છે, અપેક્ષાઓ ઘણાની હોય તો ક્યાંક એવું થતું હશે. પણ અમે એમ કહીએ કે ભાઈ, આજે આનો નંબર લગાવ, આવતીકાલે આપણો પણ વારો આવશે. સત્તા છે, હોદ્દા છે, એ લિમિટેડ હોવાથી બધાનો સમાવેશ નથી કરી શકતા અને એનો મતલબ એવો પણ નથી કે લાયક નથી. પણ આવતા દિવસોમાં ફરી પાર્ટી જે બાકાત રહ્યા છે એને આવતા દિવસોમાં ક્યાંક સમાવેશ કરીને એની પણ નોંધ પાર્ટી ચોક્કસ લે છે અને લેશે. એ રીતે બીજેપી એક શિસ્તબંધ પક્ષ રહ્યો છે, તેથી તેમાં કોઈ પણ વિચારો વ્યક્ત કરી શકે પણ પક્ષને કોઈ નુકસાન કરતું નથી. મેડિકલ ક્ષેત્રમાં અગ્રેસર જનહિત લોકમંચ આપની સેવામાં. રજિસ્ટર હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં મેળવો 10-50% સુધીની છૂટ. આજે જ આપનું હેલ્થ કાર્ડ બનાવો માત્ર રૂપિયા 218માં અને મેળવો 1,00,000 રૂપિયા સુધીનો આકસ્મિક વીમો ફ્રી, જેમાં મળશે ફ્રેક્ચર થવાથી રૂપિયા 50,000નું વળતર અને માંદગી દરમિયાન બેડરેસ્ટના 1 અઠવાડિયાના રૂપિયા 1,000 એવા 100 અઠવાડિયા સુધી. હવે તમારા સ્વાસ્થ્યની ચિંતા છોડો જનહિત લોકમંચ પર. તો રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરાવો હેલ્થ કાર્ડ શ્રી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માધાપર. સ્વાસ્થ્ય સેવા, રાષ્ટ્ર સેવા.